પાડી નગરપાલિકાની કચેરીમાં આજ રોજ 11:30 કલાકે કારોબારીની બેઠક દેવેન શાહના અધ્યક્ષતામાં મળી હતી. સભામાં પ્રથમ સદસ્યોનો રજાનો રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. પાડી નગરપાલિકાની કચેરીમાં આજ રોજ 11:30 કારોબારીની બેઠક દેવેન શાહના અધ્યક્ષતા હેઠળ મળી હતી. સભામાં પ્રથમ સદસ્યોનો રજાનો રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યો હતો, તેમજ ત્યારબાદ વિવિધ સમિતિની કાર્યકર્તાઓને વંચાણે લઈ મંજૂર કર્યા હતા. આજની સભામાં મુખ્ય એજન્ડામાં વિવિધ ટેન્ડરોને મંજૂર કરવા બાબતે ખાસ મુદ્દો રહ્યો હતો, જેમાં ડ્રેનેજોના કામો, કચરાપેટીના ભાવો, પાડી વિસ્તારમાં જાહેરાતના ખાનગી અને સરકારી જમીન અને પોલ પર હોર્ડિંગના ટેન્ડર, પાડી નગરપાલિકામાં કોમ્પ્યુટરના ભાવો મંજૂર કરવામાં આવ્યા હતા, સેનેટરી વિભાગના કર્મચારીઓને આપવામાં આવેલ રેઇનકોટ અને બૂટ ન વાપરવા બાબતે ફરિયાદ આવતી હોય જે માટે તેઓને સતર્ક કર્યા હતા, તેમજ જીયુડીસી દ્વારા કિલ્લા પર બનાવેલ ટાંકણીના જોડાણ, પશ્ચિમ તરફ પીવાના પાણીની લાઇન લઈ જવા માટે જે કામ અગાઉ તેઓના કોન્ટ્રાક્ટરોને ₹65 લાખના ખર્ચે આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ અગાઉ લક્ષ્મી ઉદ્યાન બાગમાં ટાંકી તૂટી પડેલ તેઓએ પોતાનો કેસ ખેંચી લેવાની શરતની માંગણી કરી હતી, જ્યારે સરકારે તે માંગણી ન સ્વીકારી પાલિકાએ હવે આ કોન્ટ્રાક્ટ ₹65 લાખના ખર્ચે કરશે, જેમાં નાડકરી હોસ્પિટલથી ઇનપુટ આપી કિલ્લા પર જોડાણ ટાંકીમાં આપવામાં આવશે. ત્યારબાદ આઉટપુટ હાઈવેના સામે પશ્ચિમ વિભાગ લક્ષ્મી ઉદ્યાન પાસે પાણીનો પોઈન્ટ મૂકેલ છે, ત્યાં જોડાણ આપવામાં આવશે અને ત્યારબાદ પશ્ચિમ વિભાગના દરેક લોકોને હવે પીવાના પાણીની સવલત ફોર્સ સાથે મળી રહેશે. ત્યારે આ સભામાં કારોબારી સભ્ય અમીશાબેન અને અલી અંસારીએ ઉઠાવેલ પ્રશ્નો, ટ્રાફિક બાબતે બેંકો દ્વારા કોઈપણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા ન કરવામાં આવતી હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા રોજની ઊભી થતી જોવા મળી રહી છે, તે બાબતે કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ડીસીઓ શાળાથી લઈ ભીલાડવાડ બેંક, મરીમાતાના મંદિર સુધી જે તે લારી ગલ્લા અને વેપારીઓના દુકાન પાસે ઉભી રાખવામાં આવતી લારીઓને હટાવવાની કામગીરી કરવામાં આવશે, સાથે લોકોને કાયમ માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. સમગ્ર કારોબારીમાં મંજૂર થયેલા કામો હવે આગામી 31 જુલાઈના રોજ સામાન્ય સભામાં મંજૂર કરાશે. જુલાઈ મહિનામાં બોલાવવાની આવતી હોય છે સરકારી નિયમો, એટલે એની કારોબારી સભા આજે રાખવામાં આવી હતી અને રેગ્યુલર કારોબારી સભાની અંદર એજન્ડા મુજબ બધી કાર્યવાહી કરવામાં આવી અને એમાં મુખ્ય 3 માસની અંદર જે કંઈ બી ટેન્ડરો નગરપાલિકા દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં ઉપર કહું તો વિશાળી જાપા પ્રજાપતિ હોલથી વિક્ટર ફાર્મ સુધીની જે અમે કાયમ પાણીનો ભરાવો સ્વાતી કોલ અને સદગુરુમાં જે થાય છે, એક આપણે નગરપાલિકા તરફથી ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે, અંદાજે લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે, એટલે એનું મંજૂર કરવામાં આવ્યું હતું. અને કહારવાડની અંદર અને સુલભનગરમાં પાણીનો ભરાવો જે થાય છે તે માટેની બી અમે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરેલી અને તેમાં પણ જે ભાઈનું લોએસ્ટ 22.5% બિલો ટેન્ડર આવેલું હતું એમએ ખાચર નવસારીનું, તેમનું પણ અમે મંજૂર કરેલું છે. વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવવાના તેના ભાવ મંજૂર કરવામાં આવેલા, ગ્રેનાઇટ માર્બલ, આરસીસી ગટરના ઢાંકડા બનાવવાની જે વસ્તુના ભાવ મંગાવેલા, કલરકામના, અને એટલે આ બધા જે કોઈ બી આ છેલ્લા 3 માસની અંદર ભાવો જે મંગાવવામાં આવેલા તેના ભાવો બધા મંજૂર કરવામાં આવ્યા છે. કારોબારીમાં સર્વને મતે મંજૂર કરવામાં આવ્યા છે, કોઈ વિરોધ વિરોધ પશુ નહીં. નગરપાલિકાના અમારા તમામ સદસ્યો હાજર રહ્યા હતા, અમે સમિતિના લગભગ 7 સભ્યો, કારોબારી સમિતિમાં સાથે 7 સભ્યો આજે એમની હાજરી છે મિટિંગની અંદર, અને બધી સભ્યોની જે કંઈ બી અરજી હતી તે પણ આપણે આજે મંજૂર કરી છે અને આગામી દિવસોની અંદર જે કંઈ બી રજૂઆત અમારા સદસ્યોની રજૂઆત ખૂબ જ વ્યાજબી છે અને હું પણ એ વાતની સાથે સંમત છું અને એમને આગામી સામાન્ય, મેં કીધું છે કે સામાન્ય સભાની અંદર 15-20 મિનિટ આપણે એના માટે ફાળવવાની હું પ્રમુખશ્રીને પણ રજૂઆત કરીશ કે ટ્રાફિકનો જે પ્રશ્ન છે કે ભાઈ તમારે ડીસીઓ હાઈસ્કૂલથી ચાલુ કરીને મરીમાતાના મંદિર સુધી અને લીમડા ચોકથી ભીલાડવાલા બેંક સુધીના અમારા અલીભાઈની બી રજૂઆત છે. વિવિધ પાર્ટીનગરની અંદર જે બેંકો ખુલી ગઈ છે પરંતુ તે લોકોની પાસે પાર્કિંગ નથી, એટલે એ રજૂઆત અલીભાઈએ કરી છે કે ઓફિસર સાહેબને આજ રોજ આપી જ છે અને તે લોકો સ્ટેટ બેંકોમાં બી ગલીબમાં ફરી એટીએમ ચાલુ કરી એ બધાને આપણે અગાડી એટીએમ વાળાને માટે નોટિસ આપીને એટીએમ બંધ કરેલો હતો, ફરી પાછું એ લોકોએ ચાલુ કર્યો છે, એટલે ચીફ ઓફિસર સાહેબને આજે ધ્યાન દોર્યું છે અને ચીફ ઓફિસર સાહેબને સાહેબે પણ મંજૂરી આપી છે કે બધાને નોટિસ આપીને કે પાર્કિંગની વ્યવસ્થા એ લોકો કરે યા પોતાને સિક્યુરિટી બહાર ઉભા રાખીને એ પાર્કિંગની વ્યવસ્થા પૂરેપૂરી કરે. અમૃત પટેલનો રિપોર્ટ, પાર્ટી.